મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ વિભાગની કચેરી સીલ થતા કર્મચારીઓને બેસવાનો પ્રશ્ન ઉભો થયો। કર્મચારીઓને કાર્યપાલક ઇજનેર તેમજ બાંધકામ સમિતિના ચેરમેનની ઓફિસમાં બેસીને કામ કરવાની ફરજ પડી રહી છે। વિજાપુરના જંતરાલથી રાધુપુરા જતા એપ્રોચ રોડ માટે વર્ષ 2008માં સંપાદન કરાયા બાદ 9 ખેડૂમાંથી 3 ખેડૂતોને વળતર નહીં મળતા વિજાપુર સિવિલ કોર્ટમાં ખા નાખી હતી, તેથી કોર્ટે વર્ષ 2019માં ચુકાદો આપીને ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો। જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ તરફથી આજ દિન સુધી વળતર નહીં ચૂકવવા ખેડૂતોએ કોર્ટમાં સ્પેશિયલ દરખાસ્ત કરીને બાંધકામ કચેરીને સીલ કરવાની માંગ કરી હતી, તેથી કોર્ટના આદેશથી બાંધકામ વિભાગની કચેરીને 2 દિવસ અગાઉ સીલ કરવામાં આવી હતી। કચેરી સીલ કરાયા બાદ કર્મચારીઓને બેસવાની તકલીફ પડતા બાંધકામ વિભાગના અધિકારીઓએ સફાળા જાગીને કોર્ટ રાહે કચેરીનું સીલ ખોલાવવાની કાર્યવાહી શરૂ કરી છે। બીજી તરફ ખેડૂતોને પણ 15 દિવસમાં વળતર ચૂકવી આપવા કાર્યપાલક ઇજનેરે ખાતરી આપી છે। વિજાપુર તાલુકાના રાજપુર એપ્રોચ રોડના કામે જમીન સંપાદનના વળતરના પ્રશ્ન બાબતે જપ્તી વોરંટમાં ઓફિસનો એક ભાગ સીલ કરવામાં આવેલો છે। કર્મચારીઓ ઓફિસની બાકીની બ્રાન્ચોમાં કામગીરી ચાલુ છે અને સીલ ખોલવા માટે પણ અમે આગળની કોર્ટની કાર્યવાહી ચાલુ કરી દીધેલી છે અને જે જમીન સંપાદન માટેના લાભાર્થીઓ છે એમને ઝડપીમાં ઝડપી ચૂકવણું થાય એ રીતના અમારા પ્રયત્નો સરકારશ્રી લેવાની ચાલુ છે અને ટૂંક સમયમાં નિવેદન આવી જશે।